વડોદરામાં ઝાડા ઉલટીને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. એક તરફ લોકોને પીવાનું પાણી પણ નથી મળી રહ્યું ત્યારે વડોદરામાં પીવાનું જે પાણી આપવામાં આવે છે તે પણ દૂષિત છે. આ દૂષિત પાણીના કારણે શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે અને એક વ્યક્તિનો જીવ લીધો છે. ફતેપુરામાં ઝાડા ઉલટીના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. બીજી તરફ હજુ પણ શહેરમાં ઝાડા ઉલટીના 543 કેસ નોંધાયા છે. ત્યારે એક તરફ વડોદરામાં દૂષિત પાણીની સમસ્યા વકરી રહી છે, તેવામાં હવે ઝાડા ઉલટીથી એક વ્યક્તિનું મોત થયું છે. સાથે સાથે 543 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં. લોકો માટે આરોગ્યપ્રદ પાણી નથી અને બીજી તરફ જે રીતે દૂષિત પાણીમાં જે માત્રા આવે છે ટર્બિડિટીની તે પણ એક ગંભીર પ્રશ્ન બન્યો છે. ત્યારે ઝાડા ઉલટીના 543 કેસ વચ્ચે એક વ્યક્તિનું ઝાડા ઉલટીના કારણે મોત થયું છે. સંવાદદાતા અમિત પટેલ પાસેથી આ અંગે વધુ માહિતી મેળવીએ. અમિત, જે રીતે દૂષિત પાણીના કારણે હવે લોકો રોગના ભોગ બની રહ્યા છે, ઝાડા ઉલટીથી એકનું મોત. બિલકુલ શિવાની, જે અંદેશો સેવામાં આવી રહ્યો હતો કે વડોદરા કોર્પોરેશન લોકો પાસેથી પાણી વેરવતો લે છે પરંતુ સ્વચ્છ પાણી તેઓને મળતું નથી, પાછલા 3 મહિનાથી દૂષિત પાણી લોકો પીને જીવી રહ્યા છે, હવે જે છે તેની અસર દેખાવા માંડી છે. અને વડોદરાના ફતેપુરા વિસ્તારની અંદર એક આધેડનું મોત ઝાડા ઉલટીના કારણે થયું અને ઝાડા ઉલટી થવા પાછળનું કારણ દૂષિત પાણી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરંતુ જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે, લગભગ આજથી 1 વર્ષ અગાઉ આ પ્રકારે નવાપુરા વિસ્તારની અંદર ઝાડા ઉલટીનો વાવર હતો અને લગભગ 5 થી 7 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ જ તંત્રના પાપે. અને હવે એ જ તંત્રના પાપે ફરી એક વખત નવા વિસ્તારની અંદર આ સમસ્યાનું સર્જન થયું છે. ચોક્કસથી વડોદરા કોર્પોરેશને તાત્કાલિક યુદ્ધના ધોરણે આ દિશામાં કાર્યવાહી કરવી જોઈએ. લોકોને સ્વચ્છ પાણી મળે તે પ્રકારે તેઓએ પ્રયાસ કરવા જોઈએ. ભલે શાસકો દાવા કરતા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક વડોદરા કોર્પોરેશનનું તંત્ર ઊંઘતું ઝડપાયું છે અને હવે લોકો રોગચાળાનો ભોગ બની રહ્યા છે. શિવાની, બિલકુલ અમે જોડાવા